સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ભાદર કેનાલમાં શિયાળાના પાકના સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ કેનાલની કોઈ પણ જાતની સફાઈ કર્યા વગર પાણી છોડતા કેનાલમાં રહેલ કચરાને કારણે માઇનોર કેનાલ જામ થઈ પાણી છલકાવાની ભીતિ સેવાઈ રહી છે। સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે, જ્યારે આ ડેમની 78 કિલોમીટર કેનાલ છે। કુલ 195 કિલોમીટર સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી કેનાલ છે અને કેનાલ દ્વારા રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના 46 ગામોની 26,842 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં જરૂરિયાત કરતાં ઘણો વધુ વરસાદ પડતા મોટા ભાગનો પાક ધોવાઈ ગયો અથવા તો બગડી ગયો છે। ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો શિયાળુ પાક પર આશા રાખીને બેઠા છે। ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે। આજે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું। આ અંગે ડેમના ઇજનેર વાતચીતમાં જણાવ્યું હતું કે પાકની સિંચાઈ માટે પાણી આપવામાં આવશે અને ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી જરૂર પડશે તો ઉનાળુ પાક માટે પણ પાણી અપાશે। કેનાલમાં પાણી છોડતા પૂર્વે દર વર્ષે તેની સફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે રવિ પાકના સિંચાઈ માટે આજે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની કોઈ પણ જાતની સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું છે। હાલ કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં ઠેર ઠેર ઝાડી ઝાંખડા ઉગી નીકળેલ છે અને કચરાથી કેનાલ લથબથ ભરાયેલ છે। ઉપરાંત ડેમથી નજીક તો કેનાલને જાણે પુરાણ કરી દીધી હોય તેટલી માટીથી જામ થઈ જતા સાવ છીછરી થઈ ગયેલી જોવા મળી રહી છે અને કેનાલમાં પાણી છોડતા આ બધો કચરો તેમજ ઝાડી ઝાંખડા તણાઈને આગળ માઇનોર કેનાલમાં પહોંચી જાય છે અને માઇનોર કેનાલમાં કચરો પહોંચવાથી તે કેનાલ જામ થઈ જાય, જેથી બધું પાણી છલકાઈ જે તે ખેતરોમાં ઘૂસી જવાથી તે ખેતરોમાંના વાવેતરનું ધોવાણ થઈ જાય તેવી સંભાવના સેવાઈ રહી છે। આ વર્ષે ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે પાક ધોવાઈ ગયેલ છે, જેથી કરી અને ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન ગયેલ છે અને એક સરકારે અત્યારે કેનાલ આપી તો મોડી આપી અને બીજા નંબરમાં સાફ કર્યા વગરનું આપ્યું છે, જેથી કરીને ખેડૂતોને મોટરની અંદર કચરો આવી જાય છે અને આવે કડકડતી ઠંડીની અંદર પાણીની અંદર પડવું પડે, જે વારંવાર કચરો આવી જવાને કારણે। તો ખેડૂતોને પહેલાં તો પ્રશ્ન એ છે કે સરકારને એક 15 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધીનો આ વાવેતરનો યોગ્ય સમય ગણાય, તો કેનાલ વહેલી આપવી જોઈએ। ઇજનેર સાથેની જોશીએ જણાવ્યું કે કેનાલમાં પાણી આગળ વધે તેની સાથે સફાઈની કામગીરી પણ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ જ છે। જો કે ઇજનેરની આ વાત કોઈ રીતે માની ન શકાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે, કેમ કે કેનાલની સફાઈ થઈ ગયા બાદ પાણી છોડવાનું હોય છે નહીં કે અને પાણી ચાલુ હોય તે દરમિયાન કેનાલમાં સફાઈ પણ શક્ય નથી। હાલમાં જે ભાદર ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવેલ છે, જેમાં 6 પાણ માટેનું આયોજન હોય અને અત્યારે 90 દિવસ કેનાલ ચાલી શકે એટલું પાણીનો જથ્થો છે એ છોડવા માટેનું આયોજન કરેલ છે। હાલમાં મારે ભાદર ડેમ સેક્શન છે એટલે જે ડેમ વિસ્તારનો જે પ્રશ્ન હોય એ મારા અંડરમાં આવશે, પણ કેનાલ સેક્શનના અલગ અલગ સેક્શન અધિકારીઓ હોય અને એમના અંડરમાં આવતું હોય તો એનો જવાબ એ જ વધારે સારી રીતે આપી શકશે। હરેશ ભાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર।